નમસ્કાર મિત્રો હું છું રાકેશ પુજારા હું આપની સાથે આજે એક પ્રોગ્રામ વિશે વાત કરવા આવ્યો છું એ પ્રોગ્રામ તદ્દન જુદો અને અનોખો છે મિત્રો આજના સમાજમાં સેક્સ વિશે વાત કરવી અથવા તો સેક્સ એજ્યુકેશન વિશે વાત કરવી એના માટે લોકો ખૂબ સંકોચ અનુભવે છે અથવા તો જાણે એના માટે અનુમતિ જ નથી આજના મા બાપ પોતાના બાળકો સાથે સેક્સ એજ્યુકેશનની વાતો કરવામાં શરમ અનુભવે છે એવા સમયમાં આપણે સેક્સ એજ્યુકેશનની વાતો કરવા માટે આપણા સ્ટુડિયોમાં બોલાવ્યા છે ગુજરાતના જાણીતા ક્વોલિફાઈડ ડોક્ટર ડોક્ટર પારસ શાહ જેઓ એક સેક્સોલોજીસ્ટ છે મિત્રો ડોક્ટર પારસ શાહ એ ગુજરાતની જાણીતી હોસ્પિટલ્સ એટલે કે સાલ હોસ્પિટલ સાનિધ્ય હોસ્પિટલ અને રાજસ્થાન જેવી હોસ્પિટલ્સમાં ચીફ સેક્સોલોજિસ્ટ અને વ્યંધત્વ નિષ્ણાત છે મિત્રો આજના આ પ્રોગ્રામની બેઝલાઇન છે કે સમસ્યા તમારી અને સમાધાન ડોક્ટર પારસ શાહનું મિત્રો આપણે ગયા એપિસોડમાં જાણ્યું કે સેક્સ એજ્યુકેશન શું કામ જરૂરી છે અને આ એપિસોડમાં આપણે જાણીશું કે બાળકને સેક્સ એજ્યુકેશન કઈ ઉંમરે મળવું જોઈએ અને કોના દ્વારા મળવું જોઈએ તો આવો તે વિશેની તમામ માહિતી મેળવી લઈએ ડોક્ટર પારસ શાહ પાસે નમસ્તે ડોક્ટર સાહેબ નમસ્કાર રાકેશભાઈ ઘણા લોકોને એવી આદત થઈ જાય છે કે ઘણા લોકોને હસ્તમૈથુન વગર પણ ઊંઘ નથી આવતી એક વસ્તુ કહી દઉં જી હસ્તમૈથુન બીમારી નથી ઓકે એક આદત છે ઓકે હા હા તો તો આ આદત એટલે કે ટેવ બીમારી હોય હા તો એનો ઇલાજ છે બીમારી છે નહીં એટલે એનો ઈલાજ કરવાની જરૂર નથી તમને માથું દુખતું હોય તો દવા આપું તો સારું થઈ જાય પણ માથું દુખતું જ ના હોય અને દવા આપવું તો શું થાય તો કદાચ એસિડિટી થશે કોઈ બીજી તકલીફ પણ થઈ શકે એ રીતે આ કોઈ બીમારી છે નહીં એટલે આને કોઈ સારવાર કરવાની કે ઇલાજ કરવાની જરૂર નથી હા પરંતુ કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે તો તે વખતે સારવારની જરૂર પડતી હોય છે બાકી કોઈ સારવારની જરૂર નથી આની અંદર હવે તમે કહ્યું કે આદત કહેવાય એટલે કે ટેવ તો આવી કુટેવ પણ હોઈ શકે ને આ કોઈ કુટેવ નથી આ ખાલી એક આદત છે અને એ લગ્ન પછી અથવા તમારી પાસે જ્યારે નોર્મલ રૂટીન પાર્ટનર મળી જતો હોય ત્યારે એ વસ્તુ તમે એને પૂર્ણ વિરામ મૂકી દેતા હો છો અથવા એ વસ્તુ તમે નથી માણતા હોતા સરસ એક વાત કીધી તમે કે ઘણા લોકોને એવી આદત થઈ જાય છે કે જેમ દારૂડિયાને રાત્રે બે પેગ ના મળે તો ઊંઘ ના આવે એવી રીતે ઘણા લોકોને હસ્તમૈથુન વગર પણ ઊંઘ નથી આવતી તો એ રોગ એ કમ્પલસરી જે થયું એને રોગ કહેવાય કે ભાઈ આજે મેં નથી કર્યું તો હું આ વસ્તુ નહીં કરું અથવા આજે મેં આટલું આ કામ નથી કર્યું તો હું તો હું જમીશ નહીં કે મને જમવાનું નહીં ભાવે તો એ વસ્તુને એની આદત ના કહેવાય એને કમ્પલસન કહેવાય કે આને આનું માઇન્ડ એ પ્રમાણનું ડેવલપ થઈ ગયેલું તો એના માટે સારવારની જરૂર પડે બાકી કોઈ રૂટીનમાં બે દિવસમાં બે વાર પણ હસ્તમૈથુન કરે તો એનાથી કોઈ નુકસાન નથી થતું હોતું તો આ તમે કહ્યું કે જો કમ્પલસન થઈ જાય તો એને સારવાર નહીં તો એમાં કેવા પ્રકારની સારવાર હોય છે ઇટ ડિપેન્ડ કયા કારણસર છે એનું કારણો ઘણા ઘણા બધા હોઈ શકે અને એ કારણો જાણવા પડે કે આ કયા કારણસર આ વ્યક્તિનું આવું છે એનું માનસિક ડેવલપમેન્ટ કેટલું છે કે શું છે એ પ્રમાણેની આગળ એની સારવાર કરવી થેન્ક યુ ડૉક્ટર સાહેબ ખૂબ ખૂબ આભાર જોયું દર્શક મિત્રો આ હતા ડૉક્ટર શાહ જેઓ જાણીતા સેક્સોલોજીસ્ટ છે અને તેઓએ તમારી અને મારા મનની મૂંઝવણ દૂર કરી તો મિત્રો અમારી સાથે બન્યા રહેજો ફરી એકવાર મળીશું નવા વિષય સાથે પણ હા યાદ રાખજો સમસ્યા તમારી પણ સમાધાન તો ડોક્ટર પારસ શાહ સેક્સ એજ્યુકેશન હોવું જોઈએ એ બાબતે તમે પણ સહમત હો તો અમારા આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને હા અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી સેક્સ એજ્યુકેશનને લગતા નવા વિષયથી આપ માહિતગાર બનો